બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી પ્રાંતિજના બાઇક ચાલકનું મોત. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર છેલ્લા 4 વર્ષથી સિક્સ લાઇન રોડનું કામ ચાલુ થયું ત્યાંથી જ પ્રાંતિજ નગરના લોકો અહીં અંડરબ્રિજની માંગ કરી રહ્યા છે અને અહીં શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર, સરકારી આઈટીઆઈ, સિવિલ હોસ્પિટલ, સ્મશાન, દશામાનું મંદિર, મુસ્લિમ કબ્રસ્તાન સહિત ધાર્મિક સ્થળો, રહેણાંક મકાનો આવેલ છે અને વારંવાર અહીં અંડરબ્રિજની માંગ કરવા છતાંય માંગ ન સ્વીકારાયા અને અનેક નાના મોટા વાહન ચાલકો કે અવર જવર કરતા રાહદારીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર જાણે અકસ્માતોનો સિલસિલો યથાવત હોય તેમ અંડરબ્રિજના અભાવે વધુ આધેડે પોતાનો જીવ ગુમાવનારનો વારો આવ્યો છે. પ્રાંતિજ જાંબુ ચોરા ખાતે રહેતા પઠાણ હૈદર ખાન મહમદ ખાન, ઉંમર વરસ આશરે 60, કે જેઓ સિવિલ બાજુથી પોતાનો બાઇક લઈને ઘરે આવતા હતા તે દરમિયાન અમદાવાદથી હિંમતનગર તરફ ફૂલ ફાસ્ટ જતો કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઇક નંબર GJ09AC4425ને ટક્કર મારતા ઘટના સ્થળે જ આધેડનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તો 108 મારફતે સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પણ સિવિલ હાજર તબીબોએ આધેડને મૃત જાહેર કર્યા. તો અવારનવાર અકસ્માતમાં અનેક વાહન ચાલકો, રાહદારીઓ જીવ ગુમાવી રહ્યા છે છતાંય જવાબદાર તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી અંડરબ્રિજ બનાવવા ઠાગા ઠૈયા કરી રહ્યું છે. હજુ કેટલાક લોકોનો જીવ ગુમાવવાનો વારો આવશે એ તો હવે જોવું રહે. રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે ખેતરવાળામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માં ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ને ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે. તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિજ બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે. નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિસ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજો પ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી સાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી પંકજભાઈ, અમૃતભાઈ રાવલ તથા જયમાળી પરિવાર. શુભ સ્થળ છે શ્રી ખેતરવાળા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461. રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાળી મેરડીમાના ગામે તારીખ 26/10/2023 ની રાત્રે આપ સૌને મોજ કરાવવા. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેલડીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023 ની રાત્રે પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાના ગામે. જય માતાજી. મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિજ શહેરમાં શ્રી ખેતરવાળા મા મેરડીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના માતાજીના ત્યાં આપણે ગુણગાન ગાઈશું અને દરેક